हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। द प्रीवियसली आपने तमारो कंपनी लो ट्रेनिंग यूनिट नंबर 2 एमा पे डिस्कस करता था अबाउट द परफॉर्मेंस ऑफ मिनट्स। बराबर बे टाइप ना परफॉर्मेंस जे छे ये आपने डिस्कस करी लीधा था। एक तो एजीएम जे छे एना माटे, एनी पहला बोर्ड मीटिंग माटे, अने सेकंड वन जे छे ए बोर्ड मीटिंग जे काई पण हेल्प करती हो एना माटे। राइट, हवे तमने एक रूटीन बोर्ड मीटिंग जे छे एनो परफॉर्मा आपेलो छे के ड्राफ्ट द मिनट्स ऑफ रूटीन बोर्ड मीटिंग। बराबर, तो જોઈએ રૂટિન બોર્ડ મીટિંગ ની અંદર એ લોકો કેવા કેવા ડિસિઝન્સ લેતા હોય છે। બરાબર, વિકાસ ટ્રેડિંગ કંપની લિમિટેડ મુંબઈ, મિનિટ્સ ઓફ 10th મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ। બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની 10મી મીટિંગ ની છે એ લોકો રાખેલી। જોઈએ શું કહે છે, ધ 10th મીટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વોઝ હેલ્ડ એટ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધ કંપની ઓન 11th જૂન 2006 એટ 3 પીએમ। बराबर, 11 जून 2006 ना रोज 3 વાગે જે છે એ મીટિંગ રાખેલી હતી। જોઈએ શું કહે છે, કેટલા લોકો હાજર હતા અને કોના પ્રેઝન્સમાં જે છે એ મીટિંગ મિનિટ્સ જે છે એ પ્રિપેર કરવામાં આવેલા છે। શ્રી વી એલ કુલકર્ણી ચેરમેન, શ્રી એન આર જોગી ડિરેક્ટર, શ્રી એમ એન વોરા ડિરેક્ટર, શ્રી જે એસ શાહ ડિરેક્ટર, શ્રી એમ પી સંઘવી ડિરેક્ટર। ડિરેક્ટર અને ચેરમેન લોકો જે છે એ હાજર હતા। કોના કોની હાજરીમાં જે છે એ મીટિંગ થયેલી છે અને મિનિટ્સ પ્રિપેર થયેલા છે। શ્રી ટી ભોસલે સેક્રેટરી, શ્રી કે પી માલિક સોલિસિટર। બરાબર, અહીંયા સોલિસિટર અને સેક્રેટરી લોકો પણ હાજર હતા, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય કે ભાઈ એ લોકોએ પણ પોતાના કોઈ વસ્તુ જે છે એની અંદર ઇનપુટ્સ આપેલા હશે। જોઈએ સિરીઝ નંબર 101 થી લઈ અને સિરિયલ નંબર જે છે એ 108 સુધી તમને આપેલું છે। સો જોઈએ શું કહેવા માંગે છે લોકો। મિનિટ્સ ઓફ લાસ્ટ મીટિંગ, દરેક મીટિંગ ની અંદર એક વસ્તુ તો કન્ફર્મ હોય જ છે, ટોટલ બે વસ્તુ કન્ફર્મ હોય। એક તો લાસ્ટ મીટિંગ જે છે એના મિનિટ્સ આ મીટિંગમાં પ્રિપેર કરવામાં, અને બીજું કે આ મીટિંગ ની અંદર નેક્સ્ટ મીટિંગ ના ટાઈમ પ્લેસ જે છે એ ડિસાઇડ કરવામાં આવે। બરાબર, સો જોઈએ શું કહેવા માંગે છે। મિનિટ્સ ઓફ 9th મીટિંગ હેલ્ડ ઓન 13th મે 2006 વોર રીડ અપ્રુવ્ડ એન્ડ સાઇન્ડ બાય ચેરમેન। ચેરમેન જે છે એને 13 મહિના રોજ જે કઈ પણ 9th મીટિંગ થઈ હતી એના મિનિટ્સ પ્રિપેર કર્યા। ફાઇન, ન્યુ બ્રાન્ચ ઇન ચેન્નઈ, ચેન્નઈ ની અંદર નવી બ્રાન્ચ ઓપન કરવી છે। બરાબર, તો એના માટે એ લોકો રિઝોલ્યુશન પાસ કર્યો। સેક્રેટરી એન્ડ સેક્રેટરી રીડ આઉટ ધ રિપોર્ટ એન્ડ સબ કમિટી અપોઇન્ટેડ ધ કન્સિડરેશન ઓફ ધ ઓપનિંગ ઓફ ન્યુ બ્રાન્ચ એટ ચેન્નઈ આફ્ટર સમ ડિસ્કશન ઓફ ધ ફોલોઈંગ રિઝોલ્યુશન વોઝ પાસ્ડ। Resolved that a branch at Kondicherry Street, Chennai, be opened with the effect from 15th August 2006. 15 August 2006 ના જે છે branch open કરવાની છે એના માટે resolution pass કર્યો Chennai ની અંદર। Registration of Sri R V Kumble, બરાબર, Mr R V Kumble જે છે એને એનું directorship director તરીકે એની directorship નું registration કર્યું છે। શું કહે છે, Resolved that the registration of Sri R V Kumble dated 5th June 2006 director be accepted with regret and taken effect from the date of registration. The board takes this opportunity of recording its appreciation of the services of the colleague. બરાબર, આરવી કુમલેનું જે છે એ ડિરેક્ટરશિપ ડિરેક્ટર તરીકે જે છે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, એમને ડિરેક્ટરશિપ જે છે એક્સપેક્ટ એક્સેપ્ટ કરી। બરાબર, આગળ જોઈએ શું કહે છે, ફાઇલિંગ ઇન કેઝ્યુઅલ વેકેન્સી। એક વસ્તુ તમે જુઓ કે કોઈ પણ કંપનીની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એને કેઝ્યુઅલ વેકેન્સી ઉપર લેવામાં આવે અથવા તો એ વ્યક્તિને ડિરેક્ટરશિપ આપવામાં આવે, બરાબર, તો બેઝિકલી જે છે એ લોકો એ લોકો જે કંઈ પણ છે એ ટેમ્પરરી ટાઈમ પીરિયડ માટે ડિરેક્ટરને ઇલેક્ટ કરતા હોય એટલે આ મીટિંગની અંદર ઇલેક્ટ થઈ જાય છે। બરાબર, અધરવાઇઝ તમે જ્યારે 5 વર્ષ જે છે એની મુદત ઉપર કોઈ પણ ડિરેક્ટરને અપોઇન્ટ કરવાના હોય તો એના માટે એન્યુઅલ જનરલ મીટિંગની અંદર રિઝોલ્યુશન પાસ કરવામાં આવે છે। અહીંયા આગળ તમને કીધું છે કે ફાઇલિંગ ઇન કેઝ્યુઅલ વેકેન્સી, બરાબર, ઓફકોર્સ મિસ્ટર કુમલે જે છે એની ડિરેક્ટરશિપ જે છે એ છોડે છે તો એની સામે કોકને તો આપણે મૂકવા પડશે। તો જોઈએ શું કહે છે, શ્રી બી જી મહાજન બી અપોઇન્ટેડ એઝ અ ડિરેક્ટર ઓફ ધી કંપની ઇન પ્લેસ ઓફ આરવી કુમલે। બરાબર, આરવી કુમલે જે છે એની જગ્યાએ મિસ્ટર મહાજન જે છે એને કેઝ્યુઅલ વેકેન્સી ફિલઅપ કરવા અપોઇન્ટ કર્યા, પણ આ ટેમ્પરરી છે, એમની એક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ તો એજીએમ ની અંદર જ થશે। બરાબર, જોઈએ આગળ શું કહે છે, રિપોર્ટ ઓફ ટ્રાન્સફર કમિટી।
ट्रांसफर कमिटी એટલે બેઝિકલી શેર્સ ટ્રાન્સફર ની એપ્લિકેશન આવેલી હશે શેરહોલ્ડર્સ પાસેથી બરાબર જેના બેઝિસ ઉપરથી તમારે એ એપ્લિકેશન ને અપ્રૂવ કરી અને શેર્સ ટ્રાન્સફર કરવાના છે બરાબર તો 10 શેરહોલ્ડર્સ પાસેથી 1000 શેર્સ જે છે એ ટ્રાન્સફર કરવાની એ લોકોને એપ્લિકેશન મળેલી છે કે જે આ લોકોએ અપ્રૂવ કરી એક્સેપ્ટ કરી અને ટ્રાન્સફર કરી આપેલા છે ફાઇન નેક્સ્ટ તમને કીધું છે રિપોર્ટ ઓફ ફાઇનાન્સ કમિટી Resolve that the said report be and is hereby accepted and the report submitted by finance committee of the meeting held on 22nd May 2006 and 28th May 2006 was read and after some discussion was approved. બરાબર એટલે બેઝિકલી જે છે એ આ વસ્તુ એક્સેપ્ટ કરવામાં આવી અને રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો ફાઇનાન્સ કમિટી જે આપેલો હતો એ 22મી મે 2006 અને 28મી મે 2006 એનો તમે ટાઈમ ને પ્લેસ જે છે ડિસાઇડ કરો છો ક્યાં તો કે રજિસ્ટર્ડ ઓફિસ 11 જુલાઈ 2006 બપોરે 3 વાગે બરાબર ધેર બીંગ નો અધર બિઝનેસ ધ મીટિંગ ટર્મિનેટેડ વિથ અ વોટ ઓફ થેન્ક્સ ટુ ધ ચેરમેન પ્લેસ આપેલી છે મુંબઈ ચેરમેન જે છે એની સિગ્નેચર ડેટ આપેલી છે 18th જૂન 2006 અને સેક્રેટરી જે છે એની સિગ્નેચર આપેલી છે આગળ જોઈએ ફોર્થ નંબરનો ડ્રાફ્ટ સેના માટે આપેલો છે Draft minutes of the statutory meeting of Messrs. Sudarshan Industries Limited. बराबर Messrs. Sudarshan Industries Limited जे छे एनी first shareholder ની meeting જે થઈ છે જેને આપણે statutory meeting કહીએ છે એના માટેના minutes prepare કરેલા છે તો જોઈએ meeting minutes ની અંદર શું વસ્તુ કીધેલી છે એનું કોઈ Sudarshan Industries Limited Sudarshan House Ballard Estate Mumbai 400038. The statutory meeting of the Sudarshan Industries Limited was held at Registered Office Sudarshan House, Ballard Estate, Mumbai 400038 on 11th June 2006 at 4 pm. Present માં જોઈએ શું તમને એ લોકોએ કેટલા લોકો હાજર હતા ને કોના અટેન્ડન્સમાં આ વસ્તુ થઈ છે શ્રી એમ પી રેગે ચેરમેન શ્રી એમ એ સાલવી ડિરેક્ટર શ્રી વી આર બોરકર ડિરેક્ટર શ્રી પી એ જોશી ડિરેક્ટર ઇન અટેન્ડન્સ વિથ શ્રી એસ સ્વામી સેક્રેટરી વિથ 98 મેમ્બર્સ ટાઇપ્ડ લિસ્ટ અટેચ્ડ એટ ધી એન્ડ ફાઇન અહીંયા જે છે એ તમને 98 મેમ્બર્સ જે લોકો હાજર હતા એનું લિસ્ટ પણ એ લોકોએ અટેચ કરીને આપેલું છે જોઈએ શું કહેવા માંગે છે અનાઉન્સમેન્ટ બરાબર અનાઉન્સમેન્ટ થાય છે સૌથી પહેલા મીટિંગની અંદર કે ભાઈ આપણે આ સ્ટેચ્યુટરી મીટિંગ જે છે એઝ પર સેક્શન 165 ઓફ કંપનીઝ એક્ટ 1956 હેલ્ડ કરેલું છે અને એના માટેની નોટિસ પણ આપણે દરેક મેમ્બરને આપેલી હતી પછી તમને કીધું છે સ્ટેચ્યુટરી રિપોર્ટ બરાબર એઝ ડિરેક્ટેડ બાય ધ ચેરમેન ધ સ્ટેચ્યુટરી રિપોર્ટ વોઝ રેડ બાય સેક્રેટરી બરાબર સેક્રેટરી જે છે એના દ્વારા સ્ટેચ્યુટરી રિપોર્ટ જે છે એને રીડ કરવામાં આવ્યો બરાબર વિથ ધ ડિરેક્શન ઓફ ચેરમેન List of shareholders. The chairman informed the members that a list of members of the company was placed on the table for the inspection by the members if they so desired during the continuance of the meeting. બરાબર જ્યારે ક્યારે ભી મીટિંગ ચાલતી હોય ત્યારે તમારે મેમ્બર્સ શેરહોલ્ડર્સ જે છે એનું તમારે લિસ્ટ જે છે એને રિફર કરવું હોય તો તમે કરી શકો છો નેક્સ્ટ તમને કીધું છે ચેરમેન સ્પીચ The chairman then made a brief speech explaining the financial position and prospects of the company. બરાબર કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન અને કંપની જે છે એના પ્રોસ્પેક્ટ્સ એટલે કે કંપનીની સાથે જોડાવા માંગતા શેરહોલ્ડર્સ બરાબર એ બંને જે છે એના વિશે સ્પીચ આપી આગળ જે છે એ લોકો કહે છે ડિસ્કશન એન્ડ ક્વેશ્ચન્સ ધ ચેરમેન ઇન્વાઇટેડ ક્વેશ્ચન્સ પર્ટેનિંગ ટુ ફોર્મેશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ ઓફ ધી કંપની He also requested the members present to ask a question in relation to the information given in the statutory report of the company. A brief discussion by way of seeking clarification on certain points
relating to the promotion and prospectus of the company followed. Finally, the following resolution was approved unanimously. Barabar. Resolved that the statutory report be and is hereby approved. એમાં આમાં આખા એમાં શું કહેવા માંગ્યું છે તો કે ચેરમેન જે છે એ જેટલા બી મેમ્બર્સ છે એટલા 98 મેમ્બર્સ હાજર છે અને એના સિવાયના ડિરેક્ટર્સ ને એ બધાને એ કહે છે કે તમને કોઈ પણ વસ્તુને રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો પૂછો અથવા તો તમને કઈ પણ ઇસ્યુ હોય આ સ્ટેચ્યુટરી રિપોર્ટ સાથે તો એના વિશે પણ અમને પૂછો અને કંપનીની કંપનીના જે કાંઈ પણ પ્રમોશન અને પ્રોસ્પેક્ટસ જે છે એ આપણે બહાર પાડ્યું છે એમાં તમને કોઈ પણ પ્રકારની વધારે ઇન્ફોર્મેશન લાગતી હોય બરાબર આપવાની તો એ આપો બરાબર અને આ બધું થઈ ગયા પછી રેઝોલ્યુશન પાસ કરી દો કે સ્ટેચ્યુટરી રિપોર્ટ જે છે અપ્રૂવ કરવામાં આવે છે લાસ્ટમાં વોટ ઓફ થેન્ક્સ જે છે એના સાથે મીટિંગ જે છે એને ક્લોઝ કરી ધ મીટિંગ ટર્મિનેટેડ વિથ અ વોટ ઓફ થેન્ક્સ ટુ ધી ચેરમેન પ્લેસ મુંબઈ ચેરમેન જે છે એની સિગ્નેચર આવશે અને ડેટ આવશે 26th June 2006 અને સેક્રેટરી જે છે એની સિગ્નેચર આવશે એપેન્ડિક્સમાં તમને કીધું છે લિસ્ટ ઓફ 98 મેમ્બર્સ પ્રેઝન્ટ બરાબર 98 મેમ્બર જે હાજર હતા એનું લિસ્ટ છે એમાં હશે ફાઇન સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે બે પ્રોફોર્માસ જે છે એ ડિસ્કસ કર્યા બાકીના પ્રોફોર્માસ જે છે એ કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરીશું થેન્ક યુ સો મચ